મહાભારતનું યુદ્ધ ચાલુ હતું એ વખતે ભીષ્મપિતામાં એમણે પોતે પાંડવોના સૈન્ય ઉપર કાળો કેર વર્તાવ્યો અને એટલા જોમથી લડતા હતા કોઈ એમની સામે આવવાની હિંમત કરે નહીં અને બધા જ એ વખતે કૃષ્ણની પાસે દોડી ગયા કૃષ્ણ ભગવાનને વાત કરી કે તમે કે કાનાથી રક્ષા કરો અમારી અને એ વખતે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને એક ઉપાય બતાવ્યો અને ત્યારબાદ અર્જુનને અર્જુનના રથને પોતે ભીષ્મના રથની સામે લઈ ગયા સાથે શિખંડીને પણ રાખેલો અને એ વખતે ભીષ્મપિતામાં એ તો પોતે જાણતા હતા કે શિખંડી છે એ તો પૂર્વજન્મની અંદર એનું આખું વૃત્તને બધું જાણતા હતા તો એની સામે એ તો શિખંડી પોતે ન પૂછતો એટલે એની સામે પણ પિતામાં પોતે જોતા નહોતા અને અર્જુન એને આગળ રાખીને પછી પોતે બાણ મારતો હતો તો ભીષ્મ પોતે જ્યારે શિખંડીના બાણ આવે ત્યારે તો ખાલી આમ હાથથી ખંખેરી નાખે અને જ્યારે અર્જુનના બાણ લાગે તરત જ બોલી ઉઠે કે આ બાણ છે એ અર્જુનના છે આ શિખંડીના બાણ નથી તો કેટલા બધા બાણ આવતા એમની ઉપર છતાં પણ એની અંદર પણ એમને તરત ખબર પડી જાય કે આ બાણ છે અર્જુનના બાણ છે તો એવી રીતે જ જ્યારે પરંભુ જે સ્વામીશ્રીની સાથે વિચરણ કરવાનું થયું સ્વામીશ્રીની સાથે ફરવાનું થયું બધે લંડન અમેરિકા અને અહીંયા આગળ આફ્રિકાની અંદર પણ તો આપણને ખ્યાલ આવે કે આજનો જે સમાજ છે એની અંદર જે આપણે અમેરિકાની અંદર તો જોયું તો કેવી લપસણી ભૂમિ છે કે ગમે તે વ્યક્તિ ત્યાં આગળ જાય છતાં પણ એની અંદર પોતે લપસી પડે એવું હોય એ ભોગભૂમિની અંદર પણ સ્વામીશ્રીએ જે સંત જે કિશોરો જે હરિભક્તો જે તૈયાર કર્યા છે એ આપણને ખ્યાલ આવે કે સમાજની અંદરથી એ બધા જ અલગ પડી જાય અને પરંતુ જે સ્વામીશ્રીના એક વિરલ યુવક તરીકે બહાર આવે એવા હોય છે સ્વામીશ્રીના પ્રસંગો તો આપણે હવે બીજા પણ સાંભળીશું પણ અત્યારે સ્વામીશ્રીએ કેવા કેવા યુવકો તૈયાર કર્યા છે એના અમુક પ્રસંગો આપણે સાંભળીશું સૌ પ્રથમ આપણે જોઈએ તો તિલક ચાંદલા માટેની દ્રઢતા ઘણી વખત આપણે સત્સંગની અંદર આવતા હોઈએ અને વર્ષોથી આપણે સત્સંગની અંદર પૂજા પણ કરતા હોય છતાં પણ તિલક ચાંદલો કરવાની શરમ આવતી હોય છે હમણાં જ બે દિવસ પહેલાં અહીંયા આગળ નૈરોબીનો જ પ્રસંગ છે કે સ્વામી આગળ સ્વામી જ્યારે રાત્રે ભોજન કરી લીધું પછી એક કિશોર સ્વામીને મળવા માટે આવેલો અને પછી સ્વામીને વાત કરી કે બાપા તિલક ચાંદલો કરવાની બહુ શરમ આવે છે સ્વામી કંઈક કરવાનું ભલા માણસ સ્વામી કે બીજા બધા ડાન્સમાં અને પાર્ટીઓમાં બધા જતા હોય છે એ લોકોને કંઈ શરમ આવે છે નથી આવતી તો આપણે તો તિલક ચાંદલો ભગવાનની આપણે આજ્ઞા છે એ કરીને જવામાં શું શરમ આવે પણ ઘણા બધાને આવી રીતે એક શરમ પણ આવતી હોય તો સ્વામીશ્રી કેવા યુવકોને કિશોરો તૈયાર કર્યા છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય છતાં પણ એની અંદર પણ બધા તિલક ચાંદલો કરીને પણ જતા હોય છે શિકાગોની અંદર આપણા એક કાર્યકર છે અનુપભાઈ એમનો દીકરો એ હાઈસ્કૂલની અંદર ભણવા માટે ગયો તો ત્યાં આગળ ત્યાં જે બધા એની સાથેના જે બધા ક્લાસમેટ્સ હોય એ બધા એને ધમકી આપી કે તું તિલક ચાંદલો કરીને શા માટે આવે છે કાલે જો તિલક ચાંદલો કરીને આવીશ તો તને અમે મારીશું અને આવી ધમકી આપી અને છોકરો ઘરે પાછો આવ્યો પછી એના મા બાપે એને પૂછ્યું કે શું થયું આજે સ્કૂલની અંદર કે આ બધાએ મને આવી રીતે ધમકી આપે છે કે જો હું તિલક ચાંદલો કરીને જઈશ ને તો બધા બધા મને ભેગા થઈને મારશે તો એના મા બાપે પૂછ્યું તો હવે શું કરીશ તું તિલક ચાંદલો બંધ કરી દઈશ કે ના ના કહેવામાં શું કે લોકો તો ધમકી આપે કે હું તો તિલક ચાંદલો કરીને જ જઈશ અને એ છોકરો તિલક ચાંદલો કરીને ગયો કોઈ એનું નામ લઈ શક્યું નહીં તો આપણને એ ખ્યાલ આવે કે ગમે તેવું વિઘ્નો આવે છતાં પણ એની અંદર પણ તિલક ચાંદલો કરવાની જે દ્રઢતા એ આપણને આ બધાની અંદર એક ખ્યાલ આવે છે બીજું આપણે જોઈએ તો સ્વામીશ્રીના જે બધા કિશોરો છે એ નિયમો કેવા બધા પાળતા હોય છે તો ઘણી વખત આપણે જોવા મળે કે નવરાત્રિનું હમણાં શરૂ થયું છે તો નવરાત્રિની અંદર ગરબાની અંદર ઘણા બધા જતા હોય અને એનું આકર્ષણ એટલું બધું હોય કે એમાંથી કોઈ પાછું ના વળી શકે અમારે વડોદરાની અંદર તો મોટા મોટા ગરબાને બધું થતું હોય પણ છતાં પણ બાપાની દયાથી ઘણા બધા કિશોરો એવા છે કે જે લોકોએ ગરબાનો કાયમના માટે નિયમ લઈ લીધેલો છે તો સ્વામી ત્યાં આગળ શિકાગોની અંદર જ વિરાજમાન હતા અને ત્યાં આગળ કિશોરે બહુ સુંદર નૃત્ય સ્વામી આગળ રજૂ કરેલું અને ત્યાર પછી જ્યારે કિશોર મંડળનો રિપોર્ટ અપાતો હતો તો એની અંદર એક કિશોરની વાત કરી વિશાલની એને ઊભો કર્યો અને બાપાને વાત કરી કે સામે આ વિશાલે આ વખતે ડાન્સની અંદર ભાગ લીધેલો પણ હવે પછી એણે એવો નિયમ લીધો છે કે તમારી આગળ હવે એણે નૃત્ય કર્યું છે તો બહાર કોઈ પણ પાર્ટીમાં અથવા તો ગમે ત્યાં કોઈ દિવસ ડાન્સ કરશે નહીં તો આવો એક નિયમ એણે પણ લીધેલો કિશોરની અંદર પણ સ્વામી હતા તો એ વખતે પણ ત્યાં આગળ કિશોરે નૃત્ય રજૂ કરેલું તો એમાંથી જે ત્રણ કિશોરો હતા એ લોકોને બહારના જે બધા ગીતને બધું હોય એની ઉપર ડાન્સ કરવા માટેની ઓફર આપી કે તમે આની ઉપર ડાન્સ કરજો તમને આટલા પૈસા અમે આપીશું તો એ લોકોએ વાત કરી કે અમે પ્રમુખ સ્વામી આગળ નૃત્ય કર્યું છે તો તમારી આગળ અમે નૃત્ય કરશું નહીં એટલે મોડા ઉપર ના પાડી દીધી તો આવા નિયમ ધર્મની દ્રઢતાના જે પ્રસંગો એ પણ આપણને આની અંદર ખ્યાલ આવે છે બીજું આપણે જોઈએ તો પરદેશની અંદર ઇન્ટરનેટનું પણ કેટલું બધું હોય છે કે ઇન્ટરનેટ ઉપર કેટલા બધા બગાડને બધું થતું હોય છે અને ઘણી વખત હવે નવા જે કિશોરો યુવકોને બધા હોય એ લોકોની અંદર એક બીજું પણ દૂષણ એક પેઠેલું હોય છે કે ચેટિંગ ઇન્ટરનેટ ઉપર ચેટિંગ કરતા હોય છે તો આની અંદરથી ઘણા અનર્થો પણ થતા હોય છે તો આપણો એક કિશોર છે શિકાગોની અંદર મહેશ ભાટિયા તો એણે પોતે નિયમ લીધો છે કે ઇન્ટરનેટ ઉપર ક્યારે પણ મારે ચેટિંગ કરવું નહીં તો સામી આગળ જ્યારે વાત થઈને સાઈ બહુ રાજી થઈ ગયા સામે કે વાહ આના એકલા માટે આ નિયમ નથી આ નિયમ તો બધાએ રાખવાનો છે સ્વામી એની ઉપર સ્ટેમ્પ મારી દીધી પણ કહેવાનું શું કે આવા વાતાવરણની અંદર રહીને પણ આવા જે કિશોરો છે એ નિયમો પાળતા હોય છે આપણને ખ્યાલ આવે પછી ઘણા બધા હરિભક્તો છે એ પણ જુદા જુદા નિયમો પાળતા હોય છે આપણે સત્સંગી થયા હોય તો પણ ઘરની અંદર ઘણી વખત એકાદશી કેવું કરવાનું ભૂલી જતા હોય છે આપણે સંતો જ્યારે પણ પધરાવણીને બધું કર્યું અને ત્યાં આગળ પરમોત્સવના પગલે પગલે પણ કર્યું તો ત્યાં પણ એકાદશી કરવાનો પણ નિયમને બધું આપતા હતા કે એકાદશીને દિવસે મહારાજની આજ્ઞા છે કે ફરાળ કરવું પણ અનાજ તો લેવું જ નહીં કદાચ નિર્જળા ના થાય તો ફરાળ કરવું અનાજ ના લેવું તો આવો એક નિયમ પણ આપણે આપતા હતા તો ભૂપેન્દ્રભાઈ કરને આપણા એક હરિભક્ત છે ન્યૂયોર્કની અંદર એમને પોતે એકાદશીનો નિયમ એકાદશી હંમેશાને માટે પોતે નિર્જળા કરે અને ત્યાં જોબ ઉપર જાય તો એમના બોસે એક વખત એને વાત કરી એના બોસ છે જાપાનીઝ છે તો એના બોસે વાત કરી કે તું કેમ આજે ખાતો નથી કે આજે તો એકાદશી છે કે એકાદશી એટલે શું છે તો એકાદશીનો એટલો સુંદર એમણે મહિમા એને સમજાવ્યો તો એનો જે જાપાનીઝ બોસ હતો ને એ પણ એકદમ રાજી થઈ ગયો કે આટલા બધા ફાયદા થાય છે એકાદશીનો આટલો બધો મહિમા છે કે હવેથી છે ને તું આખા વર્ષમાં જેટલી એકાદશીઓ આવે છે ને એ બધી એકાદશીની ડેટ મને આપી દે ઉપર એકાદશી કરીશ તો જાપાનીઝ બોસ એ પણ ફરાળી એકાદશી કરતો થઈ ગયો તો આપણને ખ્યાલ આવે કે પોતાને પણ નિયમની કેટલી દ્રઢતા હશે તો બીજાને પણ આવી રીતે એ પોતે સમજાવી શક્યા બીજું આપણે જોઈએ તો ચેષ્ટાનો પણ ઘણા બધા હરિભક્તો છે નિયમ રાખતા હોય છે અને સ્વામીના વચનને કેટલું એટલું બધું લોકો પાડતા હોય છે લંડનની અંદર જ બાપા હતા અને એ વખતે જમતી વખતે એક આપણા હરિભક્ત છે કિશોરભાઈ એમનો પરિચય અપાયેલો કે સ્વામી સિત્યોતેરની અંદર જ્યારે વિચરણ કરતા હતા ત્યારે બાપાની સાથે આ કિશોરભાઈ હતા એ પણ ત્યાં વિચરણ કરતા હતા અને એ વખતે રાત્રે લગભગ સ્વામી આરામમાં જતા હતા તો એ વખતે એક હરિભક્ત આવ્યા અને બાપાને વાત કરી એ વખતે સ્વામીની તબિયત સારી હતી તો મોડા આરામમાં જતા હતા બાર વાગે લગભગ આરામમાં જવાની તૈયારી કરતા હતા અને એક હરિભક્ત આવ્યા અને સ્વામીને વાત કરી કે બાપા મારે તમારી સાથે ખાનગી કરવી છે કે વાંધો નહીં આવો તો તમે કલ્પના કરો કેટલી ખાનગી કેટલી ચાલી હશે કેટલો સમય ચાલી હશે દસ મિનિટ પંદર મિનિટ ત્યાં સ્વામી આગળ વાત થયેલી રાત્રે બાર વાગે આવ્યા ચાર વાગ્યા સુધી ખાનગી ચાલી હતી સવારના ચાર વાગ્યા સુધી ખાનગી ચાલી અને આજે બીજા કિશોરભાઈને હતા સ્વામી આરામમાં ના જાય તો એ પણ કેમ એ પછી એ લોકો પણ જાગતા બેઠા હતા સ્વામીની રૂમની બહાર સવારના સ્વામી જ્યારે રૂમની બહાર આવ્યા ને તો બાપાએ પૂછ્યું એમને કે કેમ તમે લોકો સૂતા નથી કે સામી તમે નથી સૂતા પછી અમે કેમ અને પછી સ્વામી બીજો જ પ્રશ્ન પૂછ્યો બોલ્યા તો એ હરિભક્ત એમને એટલું લાગ્યું આવું સ્વામી કીધું સ્વામી કે ભલા માણસ દિવસમાં એક વખત તો ભગવાન યાદ આવે કે અને સ્વામી આટલું વાક્ય જ બોલ્યા બીજું કાંઈ જ નથી બોલ્યા તો સિત્યોતેર ની સાલ થી અત્યારની સાલ સુધી એટલે લગભગ ત્રીસેક વર્ષ થઈ ગયા આટલા વર્ષોથી પોતે નિયમિતપણે ચેષ્ટા બોલે છે રાત્રે ત્રીસ વર્ષ બીજી વસ્તુ કે સ્વામી કીધું કે દિવસમાં એક વખત તો ભગવાનની યાદ આવે તો કિશોરભાઈ છે એ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને ખૂબ જ સારી પ્રેક્ટિસ એમની ચાલે છે એમણે પોતે નિયમ રાખ્યો છે કે માનસી પાંચ ટાઈમની માનસી કરવી તો એમના જે સેક્રેટરી હોય એને પણ ખબર છે કે ટાઈમે માનસી કરે છે તો સવારના સવારના અગિયાર વાગે તો એના જે તમામ છે તમામ ફોન બધા ઓફ કરી દેવાના કોઈ પણ મુલાકાત નહીં આ વખતે અગિયાર વાગે પોતે પોતાની ઓફિસમાં બારણું બંધ કરીને બેસી જાય અને ભગવાનની માનસી કરે સાંજે ચાર વાગે પણ પોતે માનસી નિયમિત કરે અને બીજી જે પાર્ટ ટાઈમની માનસી આપણે જે કહે છે તો માનસી પોતે નિયમિત કરે તો આવા પણ હરિભક્તો એ સ્વામીએ પોતે તૈયાર કરે છે તો આપણને ખ્યાલ આવે સંતો જ્યારે અમેરિકાની અંદર વિચરણ કરતા હતા તો એ વખતે રાતનો સમય થઈ ગયેલો એટલે સંતો પોતે ચેષ્ટા બોલવાની તૈયારી કરતા હતા અને સાથે જે છોકરો હતો ને એમણે કીધું કે સ્વામી આપણે થોડુંક પેટ્રોલ પુરાવી લઈએ અને પછી આપણે શરૂ કરીએ તો સંતોએ વાત કરી કે પેટ્રોલ તો તારે પૂરવાનું છે ને કે અમે ચેષ્ટા બોલવાનું ચાલુ કરી દે તારે ગાડી ઊભી રખાને તારે પરાઈ દેવાનું છે પેટ્રોલ કે સ્વામી એમ નહીં કે તમે ચેષ્ટા ચાલુ કરી દેશો તો મારે પણ ચેષ્ટા બોલવાનો નિયમ છે પછી મારે આખી ચેષ્ટા બોલવી પડશે એના કરતાં આપણે સાથે ચેષ્ટા બોલીએ તો અમેરિકાની અંદર રહીને પણ આવા નિયમો પાડે આનીકને આવી દ્રઢતા રાખે એવા કિશોરો યુવકો હરિભક્તો એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કરે છે આપણે ચેષ્ટા કે માનસીનો નિયમ તો બરાબર છે પણ એના કરતાં આપણે પોતાના જીવનમાં તપાસું કે આપણે બે ટાઈમની આરતી જે ડૉક્ટર સાંઈ કેટલી વખત વાત કરે છે સવારની અને સાંજની આરતી એ આપણે નિયમિત થાય છે વ્યક્તિગત ઘરમાં તો આરતી થઈ જતી હશે પણ આપણી વ્યક્તિગત આરતી થાય છે તો એ આપણે જોઈએ તો પણ આપણને આ જે હરિભક્તો છે એમનો મહિમા સમજાય તો આ પ્રમાણે આવા હરિભક્તો યુવકો એ સ્વામીએ પોતે તૈયાર કર્યા છે બીજું આપણે જોઈએ તો સ્વામીએ જે સંતો યુવકો સ્વામીએ જે હરિભક્તોને યુવકો તૈયાર કર્યા છે એ બધાના અંતરની અંદર સેવાની પણ કેવી ભાવના છે સ્વામી સાથે જ્યાં જ્યાં પણ ફર્યા તો દરેકે દરેક જગ્યાએ રિપોર્ટ અપાય તો વાત થઈ કે સ્વામી આમણે આટલી સેવા કરી અથવા તો આવી રીતે કિશોરોએ સેવા કરી દરેકે દરેક જગ્યાએ આવા રિપોર્ટ અપાતા તો ન્યૂયોર્કની અંદર આપણા એક હરિભક્ત છે જગદીશભાઈ એનો છોકરો છે વિરલ ફક્ત અગિયાર વર્ષનો છે હવે એના મનની અંદર ભાવના કે આપણે મંદિરમાં કંઈક સેવા કરીએ પણ અગિયાર વર્ષનો છોકરો એને બિચારો શું કરી શકે એને કંઈક આર્થિક બીજું કંઈક કમાવો કમાવા તો જઈ ના શકે તો અગિયાર વર્ષનો છોકરો એણે પોતાની આજુબાજુ જે બધા પડોશીઓ રહેતા એ લોકોને વાત કરી કે હું તમને કંઈક મદદ કરું તમારા ઘરની અંદર છે ને થોડી કંઈક મદદ કરું તમે એની સામે મને થોડાક પૈસા આપો અને એ પૈસા હું પછી મંદિરમાં લખાવી દઈશ તો એની બાજુમાં જે એક બાઈ રહેતા હતા હવે કંઈક એક વીક માટે કંઈક બહાર જવાના હશે તો પોતાની જે બિલાડી હોય એ બિલાડી પેલા છોકરાને વિરલને સાચવા માટે આપ્યું અમેરિકામાં બધું કૂતરા બિલાડાનું બધું બહુ પાડતા હોય છે બાળક કરતા એનું બધાને વધારે ધ્યાન રાખતા હોય બધા એટલે આવું હોય તો પેલું બિલાડીને આપી ગઈ તો પહેલાં એક વીક સુધી પેલી બિલાડી છે સાચવી અને એના દોઢસો ડોલર મળ્યા દોઢસો દોઢસો ડોલર એ મંદિરમાં આપ્યા હોય હવે સેવાની રકમ નાની છે પણ કઈ ભાવનાથી સેવા કરે છે એ વધારે અગત્યનું છે એના મનમાં હવે નાનો છોકરો સાવ અગિયાર વર્ષનો એકદમ નાનો છોકરો એના મનમાં પણ એક ભાવના કે આપણે કઈ રીતે સ્વામીની સેવા કરી શકીએ એક બીજો એક છોકરો છે અક્ષર એણે પણ સ્કૂલની અંદર બધા પાંદડાને બધું પડેલું હોય તો એ પાંદડા સાફ કર્યા તો એની સામે એના પ્રિન્સિપાલે ચારસો ડોલર એને આપ્યા એ ચારસો ચારસો ડોલર પોતે ત્યાં મંદિરમાં જઈને લખાવી આવ્યો ન્યૂયોર્કની અંદર બાલિકાઓએ તેર હજાર જેટલા કેન ભેગા કરેલા અને એના લગભગ સાડી સાતસો ડોલર ભેગા થયા બધા ડોલર છે એમણે સેવા રૂપે ત્યાં મંદિરની અંદર લખાવી દીધા તો ઘણા બધાએ આવી રીતે અદ્ભુત સેવા એ ત્યાં આગળ કરે શિકાગોની અંદર આપણા કિશોરોએ અદ્ભુત સેવા કરી શિકાગોની અંદર બધું જે વાયરિંગ થયું છે ફાઇ ફાઇબર ઓપ્ટિક્સનું વાયરિંગ એ જો આપણે બહાર જો કરાવીએ તો એના લગભગ એક લાખ ડોલર જેટલું થાય તો કિશોરોએ નક્કી કર્યું કે આપણે મંદિરના પૈસા છે બચાવવા છે તો બધાએ જાતે વાયરિંગને બધું કર્યું અને એક લાખ ડોલર એ બચાવ્યા તો આવી રીતે પણ બધાએ સેવા કરેલી બીજું કે શિકાગોની નજીક બધાએ નક્કી કર્યું કે આપણે બીજી કંઈક પણ સેવા કરીએ તો શિકાગોની નજીક એક ગામની અંદર કંઈક મેળો કંઈક ભરાયો હશે તો આપણા જે બધા કિશોરો હતા એ ત્યાં આગળ ગયા અને લગભગ એકસો ને છપ્પન કલાક જેટલું ત્યાં આગળ એમણે કચરોને બધું સફાઈ કરવાની સેવા કરી અને એના પંદરસો ને સાહીઠ ડોલર મળ્યા એ બધા ડોલર એમને ત્યાં આગળ મંદિરની અંદર લખાવી દીધા તો આવી રીતે આ જે યુવકો છે આવી અદ્ભુત સેવાઓ પણ પોતે કરતા હોય છે બીજું આપણે જોઈએ તો હરિભક્તો પોતે પોતાના ગજા બહારની પણ સેવા કરતા હોય પોતાનું સર્વસ્વ જે બલિદાન કરી દેવું સમર્પણ કરી દેવું એ પણ આપણને ઘણી વખત જોવા મળ્યું છે શિકાગોની અંદર જ આપણા એક હરિભક્ત છે જયેશભાઈ કંડારી હવે એ પોતે એમનો અદ્ભુત પ્રસંગ છે આમ અમે પણ સ્વામી આગળ જ્યારે રિપોર્ટ અપાતો તો એમનો પ્રસંગ કહેવાયો તો બધા હલી ગયા કે શું આનું સમર્પણ છે તો જયેશભાઈ એક એક દિવસ રાત્રે એ પોતે એક સૂટકેસ લઈને સંતો પાસે આવ્યા વિવેકમૂર્તિ સ્વામીની પાસે અને સ્વામીને વાત કરી વિવેકમૂર્તિ સ્વાયને કે સ્વામી મારે મંદિરની અંદર મંદિર નિર્માણની અંદર સેવા કરવી છે અને આ મારી તરફની સેવા એ તમે સ્વીકાર કરો તો જયેશભાઈ પછી બેગ ખોલી સૂટકેસ ખોલી તો ઉપર દાગીના હતા અને નીચે ડોલર હતા તો એમણે વાત કરી વિવેકમૂર્તિ સ્વામી કીધું કે ભલા માણસ કે તમે સાચો તો ખરા કે તમે કંઈક ઘરે પૂછી કરીને આવ્યા છો એ કે ઘરે પૂછીને જ આવ્યા છો ઉપરનું છે ઘરવાળાનું છે અને નીચે મારું તમામ જે બેંક બેલેન્સ છે ને આ બધું નીચે આવી ગયું છે તો વેકમૂર્તિ સ્વાઈ ના પડે કે ભલા માણસ આવી રીતે ના કરે તમારે પછી ઘર સંસાર કે બધું ચલાવવાનું છે કે નહીં તમે લઈ જાઓ અને બહુ સમજાવ્યા તો જયેશભાઈ રડી પડે આંખમાં આંસુ આવી ગયા અને બહુ સમજાવ્યા પછી માન માને પોતે પાછા ગયા અને બીજે દિવસે સવારના વેકમૂર્તિ સ્વાઈને મળ્યા ને તો બહુ આનંદમાં હતા એટલે વેગમૂર્તિ સ્વામીને થયું કે બરાબર છે કંઈક ઉભરો આવી ગયો છે ને ઉભરો શાંત પડ્યો પાછું કંઈક સેટ થઈ ગયો છે તો બીજા બાજુમાં જે હરિભક્ત હતા ને એમણે વાત કરી કે સ્વામી આ શું કામ આરા આનંદમાં છે તમને ખબર છે કે ના તો પહેલાં હરિભક્તે વાત કરી કે સ્વામી ગઈકાલે આ જયેશભાઈ તોલા માટેના સેવા એ એમની પાસે જેટલું બધું હતું ને બધું સુવર્ણતોલાની અંદર લખાવી ગયા છે તો આપણને ખ્યાલ આવે કે સર્વસ્વ સમર્પણ એ પણ આપણને હરિભક્તોની અંદર એક જોવા મળે છે કે આવી એક ભાવના જે મહારાજે વાત કરી કે ભગવાનને સંતનો જેને મહિમા સહિત નિશ્ચય એના માટે શું ન થાય સર્વસ્વને સમર્પણ કરી દેવાની પણ આ તૈયારી એ આપણને હરિભક્તોની અંદર એક જોવા મળે છે ઘણી વખત આપણને બીજું પણ જોવા મળે કે સેવા કરતા હોય છતાં પણ જો કંઈક આમ માનઅમાં જેવો કંઈક પ્રસંગ બને અને તરત જ લાગી આવે મોટા હોય છતાં પણ કંઈક નામની આગળ કંઈક બીજું ટાઇટલ મારવાનું રહી જાય એટલે તરત જ લાગ્યા કે મારા નામની આગળ આટલું ટાઇટલ ના લાગ્યું એવું આપણને મનની અંદર થઈ જાય જરા આપણે જોઈએ કે સેવા કરતા હોય છતાં પણ એમાં કંઈક અપમાન જેવું થાય તો પણ એની અંદર સ્થિરતા રાખે એવા પણ ઘણા બધા આપણને જોવા મળે છે ત્યાં આગળ શિકાગોની અંદર જ દીપકભાઈ બોડાલ છે એ પોતે મેન્ટેનન્સ વિભાગની અંદર સેવા કરે છે તો પ્રતિષ્ઠા જ્યારે થવા ત્યારે છેલ્લા બાર દિવસથી પોતે તંતોળ સેવા કરતા હતા રાતના લગભગ બાર બાર બબે વાગ્યા સુધી સેવા કરે અને સવારના સાત વાગે પોતે મંદિરની અંદર પાછા આવી જાય આવી અદ્ભુત સેવા અને પછી સમયો જ્યારે ચાલુ થયો તો બાપાના ઉતારાની અંદર જ એમની સેવા હતી તો સ્વામી જ્યારે પધારવાના હતા એ દિવસે સ્વામીના ઉતારાની અંદર સેવા એટલે પોતે ત્યાં ઉપર ઉતારાની અંદર જતા હતા તો સિક્યુરિટી વિભાગના જે બધા હોય હવે એ લોકોની પણ પોતાની ફરજ હોય કે ઉપર બીજા કોઈને કામ વગર ચડવા ના દેવા કારણ કે સામીને પછી ભીડો પડે હવે એ લોકોને ખબર નહીં કે આ દીપકભાઈની સેવા ઉપર છે તો એ લોકોએ દીપકભાઈને અટકાવ્યા કે ક્યાં જાવ છો કે ઉપર કોઈને જવા દેવાના નથી અને તરત એમને ખખડાવીને ગાડી મૂક્યા તો બીજું કોઈ કોઈ તો હાડો હાડ લાગી જાય કે આટલા ટાઈમથી હું સેવા કરું છું બધું કરું છું અને મને આવી રીતે કીધું તરત લાગી જાય દીપકભાઈને લેશ માત્ર પણ અસર થઈ નહીં એ વાંધો નહીં કે બે હાથ જોડ્યા અને બીજી સેવાની અંદર પોતે જોડાઈ ગયા તો સમજણપૂર્વક સેવા કરે એવા પણ હરિભક્તો એ સ્વામીશ્રીએ પોતે તૈયાર કર્યા છે બીજું આપણે જોઈએ કે સ્વામીએ કેવા કયા હરિભક્તો તૈયાર કર્યા છે કે ગમે તેવા પ્રસંગોની અંદર પણ પોતે સ્થિરતા રાખી શકે નાના નાના કિશોરોની અંદર પણ આપણને એક જોવા મળે હ્યુસ્ટનની અંદર આપણા એક હરિભક્ત હતા જનકભાઈ અમીન એ પોતે જોબ કરતા હતા પણ પછી નિવૃત્ત થયા પછી મંદિરની અંદર સેવા કરે અને ત્યાં આગળ છેલ્લા બે વર્ષથી પોતે મંદિરની અંદર સેવા કરતા હતા અને એક વખત સેવા કરતા પછી સેવા કરીને ઘરે આવ્યા હશે અને બગીચામાં કામ કરતા હતા તો અચાનક જ પોતે પડી ગયા અને બેભાન થઈ ગયા તાત્કાલિક એમને હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યા અને ત્યાં ચેકિંગ થયું તો એમને વાત કરી કે તમારે હાર્ટની અંદર પ્રોબ્લેમ છે અને બાયપાસ વહેલી તકે તમારે કરાવવું પડશે અને થોડાક દિવસની અંદર એમને બાયપાસ કરાવ્યું અને ત્યાર પછી ઘરે આવ્યા હવે એમનો પુત્ર મનીષ એ પોતે ત્યાં એમના યુસ્ટનથી લગભગ દોઢસો માઈલ દૂર એ ત્યાં આગળ ભણવા માટે જતો હતો અને એ પણ ભણવા માટે ત્યાં મોકલી દીધો અને થોડા દિવસ થયા અને પછી આ જનકભાઈને અચાનક જ હાર્ટ એટેક આવ્યો અને પોતે ધામા ગયા હવે એમનો જે પુત્ર હતો મનીષ એની ઉંમર પણ એટલી બધી નહીં તો બધાને થયું કે હવે આને સમાચાર કેવી રીતે આપવા આપણે તો હરિભક્તો કે આપણે ફોન કરીએ પણ કે કેવું કેવી રીતે કોઈની જીભ ઉપડે નહીં એટલે પછી વાત કરી કે સંતો પાસે આપણે ફોન કરાવીએ અને સંતો પાસે ગયા અને અનુપમ સ્વામીને વાત કરી કે તમે ફોન કરીને આને કંઈક સમાચાર આપો અને સ્વામીએ ફોન કર્યો અને મનીષને વાત કરી કે આવો એક પ્રસંગ બની ગયો છે તો બે મિનિટ સુધી તો એ સામે કંઈક બોલ્યો નહીં એટલે આમને સંતોને પણ ચિંતા થઈ કે આને શું કેટલો આઘાત લાગ્યો શું અને વાત શું કરવી હવે અને પછી વાત કરી કે મનીષ તું સાંભળે છે કે નહીં અને પછી મનીષે સામે વાત કરી કે સામે સાંભળું છું પણ અત્યાર સુધી જે મેં કથાવાતા સાંભળી છે ને અને કથાની અંદર આવ્યું છે કે ભગવાન કરતા હારતા છે ભગવાન જે કંઈ કરે છે આપણા સારા માટે કરે છે એ સમજણને અત્યારે હું દ્રઢ કરું છું તો આવી સમજણ એ આપણને જોવા મળે એ મનીષ એ પોતે અત્યારે જે પ્રમુખ સ્વામી મહારાજની સેનામાં જોડાવા માટે સ્વામીની સાથે જ ફરે છે એ અત્યારે સાધકની અંદર જ છે બધા સભાપતે પછી સાધકોમાં એને મળજો તો આપણને ખ્યાલ આવે કે કેવા કે સમજણવાળા હરિભક્તો સંતો હરિભક્તો યુવકો એ સ્વામીએ પોતે તૈયાર કર્યા છે તો આપણે જેમ પહેલાં વાત કરી કે ભીષ્મ શિખંડીના બાણ અને અર્જુનના બાણ બંને ઓળખી ગયા કે શિખંડીના બાણ એકદમ તકલા દે અથવા તો કે જોર વગરના હોય અને અર્જુનના બાણ કેટલા બધા સ્ટ્રોંગ હોય તો ગમે તેટલા બાણ તો એની અંદર પણ ઓળખાઈ જાય તેવી રીતે આપણે આજે પણ જોઈ શકીએ છીએ પ્રસંગો તો બીજા ઘણા બધા છે પણ મૂળ કહેવાનું છું કે આવા એક હરિભક્તો યુવકો કિશોરો એ સ્વામીએ પોતે તૈયાર કર્યા છે કે સમાજની અંદર ગમે તેવા વિઘ્નો આવે ગમે તેવા એમની સામે પ્રલોભનો આવે છતાં પણ એની સામે પણ પોતે ટકી શકે આપણે છેલ્લા એક બે પ્રસંગ પૂરું કરીએ ન્યૂયોર્કની અંદર જ એક નાનો બાળક છે હવે એના રિલેટિવ્સ બધા ઇન્ડિયાની અંદર રહે તો બધાને મળવા માટે પોતાના માતા પિતાની સાથે ત્યાં અમદાવાદ ગયેલો હવે એ બાળકને પોતાને નિયમ કે મારે ટીવી સિનેમા કે કંઈ જોવું નહીં બહુ સામા એકદમ નાનો છોકરો તો ત્યાં આગળ રિલેટિવ્સને મળવા માટે ગયેલા તો હવે એના બધાએ સગાવા સગાવાળાને થયું કે આ પરદેશથી આવ્યો છે તો આને આપણે કંઈક હિન્દી ફિલ્મ બતાવીએ અને સારામાં સારું જે વખતનું કંઈક પિક્ચર ચાલતું હશે અને ત્યાં આગળ એની ટિકિટને બધું લઈને આવ્યા અને પછી કીધું કે ચાલો આજે સાંજે આપણે જવાનું છે પેલો છોકરો રડ્યો કે મારે આવવું નથી તમે ટિકિટ અત્યારે અત્યારે પાછી આપ્યા બાકી હું એથી પછી અમે લોકો બીજે રહેવા માટે જતા રહીશું નાનો છોકરો છતાં પણ એ નિયમ ધર્મની દ્રઢતા તો એના જે પહેલાં સગા સંબંધી હતા એ લોકોને પણ ભાવ થયો અને એ પણ પછી પોતે સાંઈબાગ મંદિર બધા દર્શન કરવા માટે આવ્યા સંતોને મળ્યા અને બધા સત્સંગી થયા પણ નાના નાના છોકરાઓને પણ એવી બધી દ્રઢતા કે એને જોઈને બીજાને પણ અંતરની અંદર ભાવના થાય બીજાને પણ સત્સંગ થાય તો આવા યુવકો આવા બાળકો સામે તૈયાર કરે છે શિકાગો આપણે ન્યૂયોર્કની અંદર જ આપણા એક હરિભક્ત છે એનો પુત્ર છે હરિવર્ધન મહેતા જે આપણે પ્રકાશભાઈ મહેતાનો પ્રસંગ સાંભળે છે કે લશ્કર અમેરિકન લશ્કરની અંદર રહીને પણ તિલક ચાલણા માટેની દ્રઢતા રાખેલી એનો જ દીકરો હરિવર્ધન એનો પણ પ્રસંગ સામે આગળ ત્યાં આગળ કહેવાય સામે આગળ કહેવાયેલો કે હરિવર્ધન પણ પોતે આર્મીની અંદર જોડાવા માટે ગયેલો અને એની ટ્રેનિંગની અંદર ગયેલો હવે એની અંદર તો ત્યાં આગળ ગયો છતાં પણ પોતે તિલક ચાંદ્રા સહિત પૂજાને બધું કરે અને ટ્રેનિંગની અંદર એક ભાગ એવો હતો કે જંગલની અંદર જવાનું બધાય બે દિવસ સુધી સતત એ લોકોને જંગલની અંદર રહેવાનું હવે એની અંદર કંઈ નાવાની કે કંઈ સગવડ મળે નહીં છતાં પણ બે દિવસ સુધી એણે પોતે દ્રઢતા રાખી અને નાહવાનું થયું નહીં તો પછી એણે પૂજા ના કરી બે દિવસ સુધી પોતે ભૂખેરો ત્રીજે દિવસે જ્યારે પાછો આવ્યો ત્યારે પોતે એણે નાઈને પછી પૂજા કરીને મોઢાની અંદર કંઈક મૂક્યું તો આપણને એ ખ્યાલ આવે કે આવા બધા યુવકો એ સ્વામીએ તૈયાર કર્યા છે તો આની અંદરથી આપણે પણ પ્રેરણા લઈને આપણા જીવનની અંદર પણ કંઈક સુધારો કરીને પરમ ભુજ સ્વામીજીને કંઈક રાજી કરી શકીએ એ જેમના ચરણોમાં પ્રાર્થના સદાન સ્વામી મહારાજની